ઇકોઝોનની લઈને ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર બહોળો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ગીરગઢડા સરદાર પટેલ ચોક ખાતે બડી સંખ્યામાં ગીરગઢડા તાલુકાના ખેડૂતો એકઠા થઈ અને સરદાર પટેલ ચોકથી રેલી સ્વરૂપે ગીરગઢડા સેવા સદને પહોંચી ઇકોઝોન કાયદાને કાળો કાયદો ગણાવી ઇકોઝોન સદંતર નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું. આ રેલીમાં રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાઈ હતી. મારું નામ ભાનુભાઈ હરિભાઈ હિરપરા, માજી કોંગ્રેસ પ્રમુખ, ગીરગઢડા. ઇકો સિન્થેટિક ઝોન ત્યારથી જાહેર થયો છે, ત્યારથી 196 ગામ ને માનમાં લીધા છે કે આ ખેડૂતોને ક્યાં કારણોસર ઇકો સિન્થેટિક ઝોનમાં જાહેર કરવા પડ્યા છે. જો સિંહોના સંવર્ધન અને સિંહોને રક્ષણ માટે કરવાનું થતું હોય તો આ ગીરમાંથી જે સિંહો બહાર નીકળ્યા છે, મારે જંગલ ખાતાને પૂછવું છે કે સિંહોને બહાર નીકળવાના કારણો શું છે, સિંહો બહાર શું કામ આવ્યા, સિંહોને મારણ જ્યાં મળે છે ત્યાં જે રોકાય છે, તો ગીરની અંદર ક્યાં કારણોસરથી સિંહ બહાર આવ્યા છે એ જંગલ ખાતો અમને જવાબ આપે. અને આ સિંહો જે છે એ વિશ્વની અજાયબી છે, ખાલી જંગલ ખાતો હાંચવે એવું નથી, અમારા માલઢોર મારે છે, અમારા માણસો મારે છે, અમારા બાળકો મારે છે, છતાં પણ અમે સિંહને કોઈ દી માર્યો નથી, કોઈ દીપડાને માર્યો નથી અને એને કોઈ દી નુકસાન પહોંચાડ્યું નથી, છતાં પણ અમારી વાડ હોય, અમારા ખેતરની ફેન્સિંગ કરેલી હોય, ફેન્સિંગની અંદર સરકાર શ્રી સબસિડી આપતી હોય, આવી ફેન્સિંગ કરેલી હોય, એમાં જો સિંહ ફસાઈ જાય કે રોજ ફસાઈ જાય તો ખેડૂતોની માથે દંડ કરવાનો ક્યાં કારણોસર આવા દંડ કરવાના. આના માટે ઇકો જો આવશે તો ખેડૂતો હજી આનાથી વધારે માનમાં લેવાના આવશે. અને જંગલ ખાતું જો સિંહ માટે જે એની 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 હમદર્દી હોય તો બાબરિયા રેન્જની બાજુમાં 3 સિંહના શિકાર થયા, ખાલી 500 મીટર શેટા હતા, તો એ 500 મીટર શેટામાં 3 સિંહના શિકાર થયા તો ક્યાં જંગલ ખાતાની જવાબદારી આવી. પછીથી જ્યારે સીઆઈડી ક્રાઇમની તપાસ સોંપવામાં આવી કે આ સિંહોની તપાસ જંગલ ખાતું કરે અને સીઆઈડી ક્રાઇમ કરે, સીઆઈડી ક્રાઇમ મસુંદરી ડેમ ઉપર હતી અને પાછા આંબાખાઈ વિસ્તારમાં એટલા લોકો જાગૃત હતા, એટલા જોતા હતા અને છતાં પાછા 3 સિંહના શિકાર થયા. એક સિંહનો શિકાર એનો માલ ઉપાડવામાં 8 થી 8 જણા જોઈ, તો 3 સિંહનો માલ ઉપાડવામાં કેટલા જણા જોઈ. એટલા લોકો જો ગીરની અંદર ગયા હોય અને આ શિકાર થયા હોય તો જંગલ ખાતું ક્યાં હતું, એની હમદર્દી ક્યાં હતી, ક્યાં અધિકારીને સસ્પેન્ડ કર્યો, ક્યાં અધિકારીની જવાબદારી ફિટ કરી, કોઈની જવાબદારી ફિટ કરવામાં આવી નથી જંગલ ખાતાની. અને સિંહોને માટે બહાર નીકળે તો અમારી ઉપર ચડી બેહવાનું છે, સિંહ તો અમે હાંચવીએ છીએ, ઝાડ અને જાનવર જે બોર્ડરના લોકો જે છે એ જ હાંચવે છે, ઝાડ અને જાનવર નહીં હાંચવ્યું તો પર્યાવરણ વરસાદ અમને નથી મળવાનું, એના માટે અમે અમારી જતન કરીએ છીએ. પણ કાળો કાયદો લઈ અને જંગલ ખાતું જે આવે સેટલમેન્ટની જે આપી દેશે એવી જો રેવન્યુની અંદર થવાની હોય, રેવન્યુમાં એક ગુઠ્ઠો જમીન પણ જંગલ ખાતાને હેઠે ન હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ જંગલ ખાતાનો કોઈ કાયદો અમારે જોતો નથી, કોઈ પણ ઠેકાણે રસ્તા બનાવવામાં, કૂવા બનાવવામાં, અમારા ક્ષેત્રે જવામાં, પ્લાસ્ટિક લઈ જવામાં, આ વસ્તુ જો બંધ કરવામાં આવે તો ક્યાં કારણોસર અમારે અમારી ખેતી કરવી, અમારા બગીચા હોય છે, બગીચાની અંદર અમારે જવાનું રહે. જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.